प्रवेश प्रक्रिया शुरू कर देता है। 1843 जेटला बाळकों ने प्रवेश मळी चुक्यो छे। हाल चलती कोरोना महामारी अंतर्गत स्कूल शाळा कॉलेजों सर्वस्व बंद छे, त्यारे विद्यार्थीओना शिक्षणनी प्रक्रिया शुरू करवामां आवी छे। त्यारे आरटीईनी प्रक्रिया हेठळ प्रवेशना फॉर्मनी प्रक्रिया शुरू करी देवाई छे, जेथी बाळकोना भणतर ऊपर असर न पड़े। आरटीईनी प्रक्रिया हेठळ प्रवेशना फॉर्म शुरू करी देवाया छे तथा तेनी साथे 1843 जेटला बाळकोए प्रवेश मेळवी चूक्यो छे। अथवा जे कोई बाळकोने प्रवेश नथी मळ्यो ने तेमना फॉर्म रिजेक्ट करवामां आव्या छे, તે બાળકોએ બીજી વખત કે બીજા વર્ષે પ્રયત્ન કરવાનો રહેશે। ત્યારે અમારી કચ્છ કેની ટીમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેપી પ્રજાપતિ પાસે પહોંચી હતી, ત્યારે તેમણે અમારી સાથે જે કરેલો સંવાદ છે તે તમને સંભળાવીએ। તો આવો સાંભળીએ તેમના શબ્દો। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। 1960 થી 2960 સુધી આપણે આરટીઈના પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ હતી, ત્યાં સુધીમાં કચ્છ જિલ્લામાં 3537 ફોર્મ ભરાયા, એમાંથી 2526 અરજીઓ માન્ય થઈ। પ્રથમ રાઉન્ડમાં 1973 પ્રવેશની ફાળવણી કરી, એમાંથી 1843 બાળકોનો પ્રવેશ થઈ ગયો છે। ત્યારબાદ બાકી રહેતા 553માંથી બીજો રાઉન્ડમાં 259 બાળકોની ફાળવણી થઈ છે, અને આ ફાળવણી 9મી તારીખ સુધી એના ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના થાય છે। 9 તારીખ પછી બીજા રાઉન્ડમાં કેટલા બાળકોએ પ્રવેશ લીધો એ ફાઇનલ થશે। રેગ્યુલર જેના ફોર્મ માન્ય થયા છે એ જ લોકો માટે છે, જેના ફોર્મ રિજેક્ટ થયા એના માટે આવતી સાલ પ્રક્રિયા થશે।